એની જે કાંઈ ટેકનોલોજીકલ બાબતો છે અથવા હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું ટ્રેનિંગનું પાસું છે એ જાપાન સરકાર કરવાની છે અથવા એનએચએસઆરએલ કરવાનું છે. તો સ્વાભાવિક છે કે એ ટ્રેનિંગ જ્યારે આપણા લોકોને મળશે તો એ જે વાત થઈ રહી છે એ શિસ્ત અને એ જે ગુણો છે એ આપોઆપ આવશે. અને એને કારણે જે આખો પ્રોજેક્ટ જે થવાનો છે એ એક ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ છે, બુલેટ ટ્રેનનો હાઈસ્પીડ ટ્રેનનો પ્રોજેક્ટ છે, આખી અલગ કોર્પોરેશન જ છે. તો એ જ્યારે એ વ્યવસ્થાની સાથે જોડાશે તો એ શિસ્તની અંદર આપોઆપ આવશે અને આપણે શીખવું પડશે, નહીં તો પછી આપણે દુનિયાની પાછળ જ રહી જશું. કામ કરવાની આદત પણ બદલવી પડશે. આઈ હેવ અ ફ્યુ રિઝર્વેશન્સ કે નહીં. ઓકે, ધ રિઝર્વેશન્સ લાઈક આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ એટલે કહું છું કે આપણે બધા બહુ જ હેપી થઈ રહ્યા છે, બુલેટ ટ્રેન આવી રહી છે, હું બી હેપી થઈ રહી છું. પણ થોડા આપણે અગર બેક જઈએ તો આ બુલેટ ટ્રેનનું જે મેં કીધું પહેલા કે 1964માં આ લોકોએ ટેકનોલોજી સ્થાપી અને અત્યાર સુધી એનો એ વખતે આઈ થિંક 1964માં એસે 280ની સ્પીડ હતી, અરે નહીં સોરી 230ની સ્પીડ હતી, અત્યારે 350 મેક્સિમમ સ્પીડ કરી રહ્યું છે. આટલા વર્ષમાં આઈ થિંક 50 વર્ષથી એની ટેકનોલોજી એને સ્થાપી છે, એટલે ટેકનોલોજી હેઝ ટુ અપગ્રેડ ઇટસેલ્ફ. એને ટેકનોલોજી જે અપગ્રેડ કરી અત્યારે એ ખાલી 350 મેક્સિમમ ને 320 શું કહેવાય આપણા ઇન્ડિયામાં ચાલશે તો 280 ને 320ની વચ્ચે ચાલશે. એની સામે વિઝા વીઝ એની સામે ઘણી ટેકનોલોજી આવી ગઈ છે જે 450 કિલોમીટર પર અત્યારે ટ્રેન દોડી રહી છે. અગર આપણે 2022 ની વાત કરીએ જ્યારે આનું લોન્ચિંગ છે ત્યારે આઈ ડોન્ટ નો ક્યાં પહોંચી ગયું હશે. એટલે અત્યારે અનફોર્ચ્યુનેટલી લેટ અસ બી વેરી ક્લિયર, એઝ અ બિઝનેસમેન, હું બિઝનેસમેન છું ને ફ્રોમ ધ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યુ થી આજે કહેવા માંગુ છું કે અનફોર્ચ્યુનેટલી આપણે એક સપનું જોયું બુલેટ ટ્રેનનું, નાના તો મેં બી સપનું જોયું છે બુલેટ ટ્રેનનું, પણ જેમ જેમ મોટા થયા મારા સપના મોટા થતા ગયા. અનફોર્ચ્યુનેટલી આપણા એ બુલેટ ટ્રેનના સપના બુલેટ ટ્રેન પર જ અટકી ગયા અને મોટા ના થઈ શક્યા. અને એટલે આજની તારીખમાં આપણી પાસે જૂની ટેકનોલોજી, રિપીટ કરું છું કે આજની તારીખમાં આપણી પાસે એક જૂની ટેકનોલોજીની ટ્રેન આવી રહી છે, કારણ કે જે અગર જાપાન પોતે એને અપગ્રેડ ના કરી શક્યું દેટ મીન્સ કે ત્યારે હરેક ટેકનોલોજીને એક સેચ્યુએશન પોઈન્ટ હોય એટલે નથી કરી શક્યું. હવે સોરી બટ કદાચ મારા હું કરું એકદમ દેશી ભાષામાં વાત કરું તો એ ટેકનોલોજી આપણને પધરાવવામાં આવે છે, કારણ કે હું બીજું રીઝન આપું તમને, એક ખાલી 500 કિલોમીટરનો ટ્રેક આપણે 1,00,000 કરોડ રૂપિયામાં એનું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે એમાં એક હવે બીજી એક નાની વાત કરી જે લોકોને હસવું આવશે આ પોઈન્ટ પર, કેમ કે મને બહુ હસવું આવી રહ્યું છે કે 500 કિલોમીટર ટ્રેક 1,00,000 કરોડ જેમાંથી 88,000 કરોડ આપણને આપણે બધા વાવા કરી રહ્યા છીએ કે ભાઈ 0.1 ઇન્ટરેસ્ટ પર 50 વર્ષમાં મળશે ને આ ને તેને ઢેકણું ને પૂછ્યું, પણ અલ્ટિમેટલી એનો એકચ્યુઅલ કોસ્ટ શું છે? કારણ કે અગર આપણી પાસે જૂની ટેકનોલોજી રિસાયકલિંગમાં આવી રહી છે, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આઈ એમ એન આઈટી પર્સન, તો અમારી પાસે લેટ્સ સે મેં એક સોફ્ટવેર બનાવ્યું 10,000 રૂપિયાનું, ભલે હું 10,00,000માં વેચું તો કહું ભાઈ મારી ટેકનોલોજી હું 10,00,000માં બી વેચી શકું, એટલે હુ ઇઝ ધેર ટુ સી ધીસ, કોને આને ચકાસ્યું છે? કારણ કે અગર હાઇપરલૂપ, હું કઈ નવી વાત નથી કરેલી, હાઇપરલૂપ આંધ્રપ્રદેશમાં આવી રહી છે અને નાના એક સ્ટેટમાં હાઇપરલૂપ આજની તારીખમાં 1,200 કિલોમીટર પર આવર કરી ચૂકી છે, જે આપણે અત્યારે 280 પર બધા વાવા કરી રહ્યા છીએ. એટલે આપણે આપણી પાસે આપણે જે કહીએ છીએ 88,000 કરોડ બનશે 50 વર્ષમાં આપણે ચૂકવશું, 15 વર્ષનું મોરેટોરિયમ છે, આ બધું આપણે ખાલી ખુશ થઈ રહ્યા છે, કારણ કે અલ્ટિમેટલી 15 વર્ષ પછી જે પૈસા આપવાના ચાલુ થશે તમને મને નથી ખબર ડોલર રેટ શું ચાલશે, અને જ્યારે એ આપણે કયા પૈસા આપી રહ્યા છીએ 88, કારણ કે એ લોકો આપણને 24 ટ્રેન આપવાના છે ને 24 ટ્રેન એ લોકો પાછી રંગી રંગી ને આપીએ તો તમે થોડું જોવા જવાના છે. અને કદાચ અત્યારે ભલે કેતા હોય અત્યારે બુલેટ ટ્રેન ની જરૂર નથી, કદાચ ફ્લાઇટ ઉપર મુંબઈ જવા, તમે જે વાત કરી આઈ એમ માય રિઝર્વેશન ફોર ધેટ, બુલેટ ટ્રેન ની જરૂર છે, બધું જ જરૂર છે, હાઈ સ્પીડ ટ્રેન નહીં, નો બુલેટ ઇઝ નોટ ધ રાઈટ વન, હાઈ સ્પીડ ટ્રેન, હાઈ સ્પીડ કોરિડોર ની જરૂર છે, પણ આ જે રીતે થઈ રહ્યું છે આઈ એમ માય સ્ટ્રોંગ રિઝર્વેશન. અને તમારો કદાચ મુદ્દો એ પણ છે કે 5 વર્ષ આજે આપણે રેકોર્ડિંગ રાખજો, એક બ્રેક માટે રેકોર્ડિંગ રાખજો, 2022 માં આનાથી સારી ટેકનોલોજી હાઇપરલૂપ ના નામે ઇન્ડિયામાં ચાલતી હશે, એના 16 મિલિયન ડોલર છે, 17 મિલિયન ડોલર છે, 1 બિલિયન ડોલર માં ચાલતી હશે. રુઝાનબેન બ્રેક લેવું પડશે અને આજ મુદ્દે